અહીંયા દેશી ખાંડણીયામાં અહીંયા પીસવામાં આવે છે. જો આ પથ્થર છે, આ પથ્થર આ સાઉથ ની જ સિસ્ટમ છે, પ્યોર સાઉથ ની સિસ્ટમ છે. નીચે પણ પથ્થર આવે અને આ પણ પથ્થર છે. પથ્થર માં પીસાય, જે દેશી ખાંડણીયામાં ખાંડે એવી રીતે જ આ પીસાય છે. આ જે સંભાર તમે બનાવો છો, આ મિનિમમ કેટલો સંભાર છે? આમાં તો મને એમ લાગે 500-700 માણાનો જમણવાર થઈ જાય. આ 250 લિટર સંભાર છે. 250 લિટર અને ડેઈલી આવી રીતે તાજો જ બનાવવામાં આવે છે? હા, દરરોજ તાજો જ બનાવવામાં આવે. સાંજે અમારે ત્યાં કોઈ માલ વધતો જ નથી. 10:30-11 વાગ્યામાં અમારે માલ પૂરો થઈ જાય છે. તો રાજકોટમાં કહેવાય કે આટલો સંભાર તો લગભગ મેં ક્યાંય બનતો નહીં જોયો હોય. ના, આમાં એક વ્યક્તિ બેસીને નાઈ શકે. આ તપેલામાં એક વ્યક્તિને જો બેસીને નાહવું હોય ને તો નાઈ શકે, એવડું મોટું તપેલું છે. આ મૈસૂર મસાલા છે. આ મૈસૂર મસાલા? હા. ઘોટાલા ઢોસા સુરત નો પ્રખ્યાત ઘોટાલા. ઘોટાલા ઢોસા? ઘોટાલા જે ભાજી અલગ આવે અને પેપર અલગ આવે. અને કેવડી ઉંમર થઈ હશે બેન? 1.5 વર્ષ. 1.5 વર્ષ ની છોકરી ઢોસો ખાવા આવી, વિચાર તો કરો. તો આ ઢોસો કેવો હોય છે? સોફ્ટ હોય. એમ એકદમ સોફ્ટ હોય છે, નાના બાળકો પણ ખાઈ શકે. સીજ નો વરસાદ કરવામાં આવે છે. જો સીજ ખાવું હોય તો સુરતી માં પધારો. અત્યારે ત્રીજો પેપર ખાવું. અરે વાહ, તમારી સાથે તો મારી ફાઈ લગાવી જોઈએ. બપોર નો હું જઈમો નથી, ઢોસો ખાવા હાટું. તો ઢોસા ના પેપર નો દાંત વાળી દેવાનો હોય છે ને? દાંત જ વાળી દેવાનો હોય ને. નમસ્તે મિત્રો, હું છું આપનો સુરેશ પ્રજાપતિ. મિત્રો, અત્યારે હું આવી ગયો છું રાજકોટમાં એક ફેમસ એવી જગ્યાએ ઢોસો ખાવા, કે જે રાજકોટમાં રહેતા હોય ને એને તો નામ સાંભળ્યું જ હોય, પણ સુરતમાં રહેતા હોય, વડોદરા રહેતા હોય, વલસાડ રહેતા હોય, એ લોકો જયારે અહીંયા રાજકોટમાં આવે ને ત્યારે અહીંયા ઢોસો ખાવા જરૂર આવે છે, સુરતી ઢોસામાં. અને અહીંયા મારી સાથે જે અહીંના મેઇન હોનર છે લલિતભાઈ, એ લલિતભાઈ છેલ્લા 25 વર્ષથી ઢોસામાં પૂરેપૂરો એક્સપિરિયન્સ ધરાવે છે, અને છેલ્લા 9 વર્ષથી તો અહીંયા કોઠારિયા રોડ ઉપર નંદાવલની બાજુમાં અહીંયા સુરતી ઢોસા કરીને બ્રાન્ચ ચલાવે છે. અહીંયા અત્યારે આવતો હોય ને કોઈ પણ માણસ ઢોસો ખાવા માટે, એટલે 1 કલાકનું તો વેઇટિંગ મિનિમમ હોય છે. અને લલિતભાઈ, આપણે આ જગ્યાએ કેટલા સમયથી અહીંયા હોવો જોઈએ? 9 વર્ષથી ધમાલ મચાવીએ છીએ આપણે. 9 વર્ષથી લલિતભાઈ અહીંયા ધમાલ મચાવે છે. અને પોતે તમને કેટલા કેટલા પ્રકારના ઢોસા આવડે છે? અને 80 પ્રકારના આપણે મેનુમાં અત્યારે છે. અને 80 પ્રકારથી પણ વધારે ઢોસા તમે બનાવતા હશો કદાચ? અને 80 પ્રકારના ઢોસા લલિતભાઈ ને પોતાને આવડે છે. અને અહીંયા બનતા ઢોસા લગભગ પોતાની જ રેસીપી છે, ટોટલી તમારી પોતાની જ રેસીપી હશે. અને અહીંયા જે ઢોસા બને છે ને એ ટોટલી કોઈ ગેસ ઉપર નથી બનાવવામાં આવતા, એ નેચરલ લાકડીયા કોલસા ઉપર બનાવવામાં આવે છે ને? હાજી. અને જે સંભાર મસાલાની જે ખાસિયત અહીંની છે ને, કે લોકો ક્યાં ક્યાંથી ખાલી માત્ર સંભાર લેવા માટે આવતા હોય છે. અહીંયા જયારે સંભાર સવારે બનતો હોય ને ત્યારે આજુબાજુના એરિયામાં પણ એની સ્માઈલ જતી હોય છે, ખબર પડે કે સંભાર સુરતીમાં સંભાર બેનો. અને અહીંયા વાતો કરે જાજુ નહીં વળે, તમે મારી સાથે અંદર આવો કે કેવડું વેઇટિંગ છે અને કેવી રીતે ઢોસા બને છે ને લોકો કેવો ટેસ્ટ માણી રહ્યા છે રાજકોટમાં, એ આપણે અંદર જઈને જ જાણીશું. અહીંયા તમે જોઈ રહ્યા છો કે આટલું ટ્રાફિક થઈ જાય છે સાંજે ઢોસા ખાવા માટે. અહીંયા 4-વ્હીલ લઈને લોકો આવતા હોય છે. આ જેટલા પણ અહીંયા વાહન રહે ને લગભગ બધા અહીંયા ઢોસો ખાવા માટે જ આવેલા છે. અને અત્યારે લોકેશન ની વાત કરું ને તો આપણે સોરઠિયા વાળી બાજુથી તમે કોઠારિયા રોડ ઉપર એમ કોઠારિયા નાલા બાજુ જાવ ને એટલે રસ્તામાં અહીંયા નંદાવલ ની બાજુમાં અહીંયા સુરતી મૈસૂરી કાફે આવી જાય છે. હવે અહીંયાથી આપણે અંદર જાશું કે લોકો કેવી રીતે અહીંયા રાહ જોઈ રહ્યા છે, એક ઢોસા માટે કેવડું વેઇટિંગ છે. સૌ પ્રથમ જેવા તમે અંદર આવો ને એટલે અહીંયા ગણપતિ દાદાના દર્શન થઈ જાય છે. અને ગણપતિ દાદાના દર્શન કરીને પછી જ અહીંયા ઢોસો ખાવા માટે લોકો જતા હોય છે. અહીંયા આ ભાઈ જે રહ્યા એ ઓર્ડર અહીંથી લેતા હોય છે, ઓર્ડર લીધા બાદ જ અંદર એન્ટ્રી થતી હોય છે. આ બધા અત્યારે વેઇટિંગમાં ઉભા છે. અહીંયા ફૂલ ટ્રાફિક હોય છે. તમે અત્યારે તો આપણે આડા દિવસે આવ્યા છીએ, બાકી શનિ રવિવારે બુધવારે આવો ને જ્યારે તો અહીંયા ફૂલ ટ્રાફિક હોય, અહીંયા અંદર ઊભું રહેવાની જગ્યા ન હોય. પણ હવે આપણે અંદર જાશું અને જોશું કે અંદર કેવો ટ્રાફિક છે. અહીંયાથી આપણે અંદર આવી ને એટલે જેવા એન્ટ્રી થઈને એટલે અહીંયા કાઉન્ટર છે, અને કાઉન્ટર અહીંયા લલિતભાઈ બેઠા છે. પણ અહીંયા પહેલા આપણે અહીંયા દર્શન થઈ જાય. તમે જોઈ લ્યો કે દેશભક્તિ માટે જે લડેલા છે એ ઘડવૈયાઓના અહીંયા દર્શન થઈ જાય છે. સામે ખોડિયાર માતાજી, ખોડિયાર માતાજીના દર્શન કરી અને પછી હવે હું તમને અહીંયા દર્શન કરાવું કે અહીંયા કેવું ટ્રાફિક છે અંદર વેઇટિંગ જોઈએ. આ બધા જ અહીંયા આરામથી બેઠા હોય છે. સામે આપણા વ્યુઅર જે સામેથી ઊંચો હાથ કરે છે અને એ ભાઈને પણ આપણે મળશું. હવે અહીંયા આપણે 9 વર્ષથી આ કોઠારિયા રોડ ઉપર આપણે ધમાલ મચાવીએ છીએ અને અહીંયા હંમેશને માટે આવો ટ્રાફિક હોય છે અને લોકો સંતોષકારક જે પોતે પૈસા ખર્ચે છે એનો પૂરું વળતર લઈને આવી જાય છે અને સંતોષકારક ટેસ્ટ માણે છે. અને અહીંયા આજે સીટિંગ છે, કેટલી સીટિંગ છે ટોટલ? 125. 125 સીટિંગ છે. હા, તો અહીંયા લોકો જે જમતા હોય એને તમે આરામથી જ
જમાડો કે પછી પાછળ વેઇટિંગ હોય તો ના 30 જણાનો સ્ટાફ છે 5 જણા કારીગર 7 6 કારીગર એક સાથે ઢોસા બનાવી શકે અને 25 સગડી લગાવી છે આપ શું વાત કરો છો હા જી તો આપણે અંદર જઈને પણ મુલાકાત કરી શકીએ રસોડામાં હું રેસીપી આપીશ તમને કે આ ઢોસો આવી રીતે બની શકે આ જે સંભાર તમે બનાવો છો આ મિનિમમ કેટલો સંભાર છે આમાં તો મને એમ લાગે 500 700 માણાનો જમણવાર થઈ જાય આ 250 લિટર સંભાર છે 250 લિટર હા અને ડેઈલી આવી રીતે તાજો જ બનાવવામાં આવે છે હા દરરોજ તાજો જ બનાવવામાં આવે સાંજે અમારે ત્યાં કોઈ માલ વધતો જ નથી 10:30 થી 11 વાગ્યામાં અમારે માલ પૂરો થઈ જાય છે તો રાજકોટમાં કહેવાય કે આટલો સંભાર તો લગભગ મેં ક્યાંય બનતો નહીં જોયો હોય ના આમાં એક વ્યક્તિ બેસીને નાઈ શકે આ તપેલામાં એક વ્યક્તિને જો બેસીને નાહવું હોય ને તો નાઈ શકે એવડો મોટો તપેલું છે અને આ સંભાર આપણે કેવી રીતે બનાવવામાં આવે છે આમાં જે વાપરવામાં આવતા મસાલા જે છે આમાં કોઈ તેજાના મસાલા વાપરવામાં આવતા નથી આપણે હાઇજેનિક પદ્ધતિથી બનાવવામાં આવે છે બરોબર અને બધી દેશી પદ્ધતિ દેશી પદ્ધતિથી અને ગેસનો પણ તમારે ઉપયોગ કરવામાં આવતો નથી ગેસનો કોઈ જગ્યાએ રેસ્ટોરન્ટની અંદર ગેસનો કોઈ જગ્યાએ ઉપયોગ થતો નથી બરોબર તો અત્યારે આ જે થાય છે કોલસાથી કોલસા ઉપર બનાવવામાં આ ભઠ્ઠી કોલસાની છે કોલસાની ભઠ્ઠી આ અત્યારે જે તમે મસાલો બનાવો છો આ શેનો મસાલો બની રહ્યો છે આ સંભાર મસાલો બનાવી રહ્યો છે હા હા અને આ જે સંભાર મસાલો છે એમાં આ જે ગાંગડા જે છે એ શેના છે આ જે કેરલાથી હિંગ આવે છે સ્પેશિયલ સંભાર માટેની સ્પેશિયલ હિંગ રસ હિંગ કહેવામાં આવે છે ને તો આ તમારો જે વઘાર કરવાની કંઈક આ જે ટ્રિક છે આ કંઈક અલગ જ છે એનું કારણ શું હોય છે આ હાઇજેનિક દેશી પદ્ધતિથી જે આપણે ઢોસીમાનો ખાંડણિયામાં જે ખાંડીને બનાવતા ને એ પદ્ધતિથી આપણે આ બનાવવામાં આવશે બરોબર તો આ મસાલામાં પીસવામાં આવશે અચ્છા હા ગ્રાઇન્ડરમાં પથ્થરના ગ્રાઇન્ડરથી પીસવામાં આવશે આને બરોબર અને આ મસાલામાં શું શું આવતું હોય છે આ મસાલામાં દેશી ધાણી હા હા ચણા દાળ અડદ દાળ બરોબર ત્યાર પછી ટમેટો મરચું જે પણ તે પણ કેરેલાથી આવે છે બરોબર તો બધી જ વસ્તુનો અહીંયા વઘાર કરી અને એને પીસવામાં આવે છે ગ્રાઇન્ડરમાં દેશી પદ્ધતિથી જે હું અહીંયા દેશી મસાલો જે સાંભાર જે બનાવતા હતા તમે એ ત્યાં ફ્રાય થયો ફ્રાય થયા બાદ અહીંયા દેશી ખાંડણિયામાં અહીંયા પીસવામાં આવે છે જો આ પથ્થર છે આ પથ્થર આ સાઉથની સિસ્ટમ છે પ્યોર સાઉથની સિસ્ટમ છે નીચે પણ પથ્થર આવે અને આ પણ પથ્થર છે પથ્થરમાં પીસાય છે દેશી ખાંડણિયામાં ખાંડે તેવી રીતે જ આ પીસાય છે તો આ રાજકોટમાં સૌપ્રથમ લાવવા વાળા તમે હા હું રાજકોટમાં સૌપ્રથમ આ રીતનો સંભાર મસાલો પીસીને બનાવવા વાળો હું પહેલો વ્યક્તિ અને આશરે તમારે અહીંયા કેટલા વર્ષ થયા છે આ 14 વર્ષ થઈ ગયા આ સિસ્ટમ થી ચાલી આવે 14 વર્ષ થયા થઈ બરોબર ઘણી જગ્યાએ અત્યારે બારે તો મિક્સરમાં ને એમાં ખાંડવામાં પીરેસો મિક્સરમાં હા પીસતા હોય છે અને આપણે જે છે આજ રીતે દેશી પદ્ધતિ દેશી પદ્ધતિથી તો આમાં તો વાર પણ એટલી લાગતી હશે ને 4 કલાક 3.5 થી 4 કલાક લાગે આમાં પીસવામાં હા એક મસાલો તૈયાર થવામાં 4 કલાક ખાલી આટલામાં જ લાગશે હા 4 કલાક આટલામાં મસાલો પીસવામાં લાગશે આ જ્યારે મસાલો પીસાતો હોય ને ત્યાં આજુબાજુની દરેક સોસાયટીમાં એની જે સુગંધ ફેલાતી હોય ને આની કંઈક સ્માઈલ જ અલગ છે કારણ કે જે દેશી વસ્તુ અને નેચરલ વસ્તુ છે નેચરલ તરીકે પદ્ધતિથી પીસવામાં આવે છે અને અત્યારે કેવી ખુશબુ આવી રહી છે જોવો તો જબરદસ્ત આવી રહી છે આજુબાજુમાં જ્યાં રહેતા હોય ને તો એની એકવાર તો એમ થાય છે કે અત્યારે ને અત્યારે ઢોસો ખાવા માટે જવું છે અમારું કિચન છે હંમેશા સાફસફાઈ અને સાફસફાઈ ઉપર હંમેશા અમે ધ્યાન રાખીએ છીએ બરાબર છે સહ કારીગર એક સાથે ઢોસા બનાવે અને 25 ઢોસા એક સાથે નીકળી શકે અહીંયા બરાબર છે હંમેશા અમે સાફસફાઈ ઉપર હંમેશા ધ્યાન આપીએ છીએ આ ઢોસા બનાવે છે અહીંયા આ કયો ઢોસો બની રહ્યો છે આ જીની રોલ ઢોસા બનશે અચ્છા આ રવાના સ્પેશિયલ રવાના ઢોસા બને છે આમાં કોઈ આથો આવતો નથી એમ હા જી અને આ જીની રોલ છે હા આ શું લગાવે છે આ બટર હંમેશા બટરનો અમે વરસાદ કરીએ છીએ શું વાત કરો છો ઢોસા ઉપર વરસાદ હા બટરનો વરસાદ તમે જોઈ લ્યો અહીંયા અરે વાહ મોટો તળાવ ભરાઈ જતો હોય એવી રીતે તમે બટર લગાવો છો અરે વાહ હા શું વાત કરો છો હા જી આવી રીતે બટર કટિંગ કરી બટર કટિંગ કરી હા તો પછી આમાં તમને વધે શું ના ના ભલા માણા કા સરાજ નો સંતોષ ઈ અમારે બસ બરોબર છે આ વેજીટેબલ અચ્છા હા જી અને આ બધા અલગ અલગ પ્રકારના વેજીટેબલ્સ બાળકો કદાચ ઘરે વેજીટેબલ્સ ના ખાતા હોય તો અમારા જીની રોલમાં અને ફેન્સી ઢોસામાં એ સારો એવો સ્વાદ માણીને વેજીટેબલ ખાય છે તો આવી રીતે આ બધા જે તમારા સ્ટાફ છે આ બધા અલગ અલગ બનાવતા હશે ને આ બધા અલગ અલગ વેરાયટી બનાવે છે આ ઉપર આવી ગયા ધાણા કોથમરી હા કોથમરી શિમલા મરચા ઓનિયન હા હા જી
અલગ અલગ પ્રકારના ત્રણ જાતના સોસ નાખવામાં આવે છે. ઢોસામાં સોસ આવે? હા જી. અરે વાહ. અને આ બધું જે આમાં તમે વાપરતા હોય બધી વસ્તુ કેવી આવે? બધી એકદમ ફ્રેશ, દરરોજ ની દરરોજ લાઈવ કાપવામાં આવે છે આ બધી વસ્તુ. હા જી. લોકો જોઈને જ સ્વાદ માણી લે છે. જે અમારા ભાઈ ઉસ્તાદ છે એનો 25 વર્ષનો અનુભવ એક્સપિરિયન્સ ધરાવે છે. 25 વર્ષ જૂના કારીગર છે. સુરતમાં ગંગા ઢોસામાં 10 વર્ષ એમને કામ કરેલું છે. આ ભાઈ? આ ભાઈ. હા. શું વાત કરો? હા, 25 વર્ષ ત્યાં તો હું ઓળખું છું તેમને. શું વાત કરો? તો તમારી સાથે અહીંયા પહેલેથી જ હશે ને? હા, મારી હોટલનું ઓપનિંગ કરાવવામાં જ ભાઈ હતા. શું વાત કરો? હા જી. અને છેલ્લા 14 વર્ષ થી અમારે ત્યાં કામ કરે છે. અને આ જે ઢોસા જે બની રહ્યા છે, ગેસ નથી બધા આવી રીતે? બસ ના, હું આપને કોલસા જ, લાકડિયા કોલસામાં જ. હા જી. હવે જો લાકડિયા કોલસામાં જ બની રહ્યા છે. અને બટર નો તો હંમેશા અમે લોકો વરસાદ જ કરીએ છે. અને અમૂલ નું બટર વાપરવામાં આવે છે. બધા અલગ અલગ ઢોસા બનાવતા? હા, અલગ 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 બધા ઢોસા બનાવવામાં આવે છે. ભાજી અલગ આવે અને પેપર અલગ આવે. પેપર જે ખાલી કે? હા જી, ખાલી પેપર છે. અને કયું પેપર કેવાય છે? સાદા પેપર. મસાલો આટલો બધો આવે ઢોસામાં? હા જી. તમે તો યાર પછી દિલ ખાલી અમે બટેકુ મૂકીને નથી ખવડાવતા. બટેકુ વ્યવસ્થિત ઢોસામાં લગાવી અને ગરમ થવા દઈએ. અરે ને આમાં જે નેચરલ જે સગડીમાં પકવવામાં આવે એટલે એનો ટેસ્ટ જ અલગ આવે. અરે આ ભાઈ પણ તેલ ઉડાડે છે? હા જી, તેલ પ્યોર સિંગ તેલ માં બનાવવામાં આવે છે. અને એ ઘાણાનું તેલ. શું વાત? ગામડે થી ઘાણાનું તેલ, કઢવેલું તેલ આપણે યુઝ કરીએ. તેલ ના ડબ્બા નહીં વાપરવાના, નેચરલ જ. હા, આ સીજ પેપર, સીજ નો પણ વરસાદ કરવામાં આવે હંમેશા. આ સીજ પેપર કહેવાય ને? હા. ઓનિયન, લસણ, સિમલા. અને આ શું બનશે? આ આપણે ફ્રાઈડ ઢોસો બનાવવામાં આવે. બરોબર. હા, પેલી સગડી ઉપર બનાવીને આની ઉપર ફ્રાય કરવામાં આવશે. આ સગડી ઉપર ઢોસો બને છે? હા, આની ઉપર ફ્રાય કરવામાં આવશે. શું વાત કરો? હા, કારીગર તમારા બધા એમ જો પણ ડેન્જર, બધા યંગ, બધા યંગ. અને બધાની સ્પીડ જો, એક એક કારીગર જો. અહીંયા સીજનો વરસાદ કરવામાં આવે છે. નાખજે ભાઈ ડબલ. સીજ નો વરસાદ કરવામાં આવે છે. જો સીજ ખાવું હોય તો સુરતી માં પધારો. યાર તમે હકીકતમાં દિલ થી ખવડાવો છો? દિલ થી ખવડાવી છે. અને એ જ અમારી જીત છે. અને તમારો સંતોષ એ જ અમારી જીત. રેટ પણ નોર્મલ જ હશે ને? હા, નોર્મલ રેટ છે. તો હવે આપણે આ મુલાકાત કરી લીધી, હવે એક બે રિવ્યુ લેશું ને આપણે પણ ટેસ્ટ કરીશું કે હા જી જરૂર ટેસ્ટ છે આમાં જરૂર. હવે અત્યારે અહીંયા બધા ઢોસાનો આનંદ માણે છે ને, આપણે ગમે એને પૂછવાનું છે, ગમે એ આટલામાં બેઠા હોય ને એમાં વચ્ચે ગમે એને પૂછશું કે ભાઈ તમને કેવો ટેસ્ટ લાગે છે. આપણે અંદર જોયું, વાતો કરી એમાં નહીં, પણ હવે ભાઈનો વારો આવી ગયો છે, ભાઈને જ આપણે પૂછશું કે શું નામ ભાઈ તમારું? જયભાઈ. જયભાઈ, તમે કેટલા સમયથી અહીંયા ઢોસો ખાવા માટે આવો છો? છેલ્લા 5 વર્ષથી આ એરિયામાં નામચીન છે. અને આ એરિયામાં જો કે સારામાં સારું કોઈ લોકેશન હોય ને બનાવતું હોય તો અહીંયા સુરતી મૈસુરી ઢોસા છે. અહીંયા તમે કયો ઢોસો વધારે પસંદ કરો છો? અમે સુરતી મૈસુરી મસાલા છે અને કીસ પેપર છે એ વધારે પસંદ કરીએ છીએ. તમે 5 વર્ષથી અહીંયા આવો છો? હા. તમે 5 વર્ષ પહેલા જયારે આવ્યા હતા ત્યારે ટેસ્ટ કેવો હતો અને અત્યારે કેવો છે? અત્યારે તો સારો છે. અમે છેલ્લા આ લોકેશન માં આવ્યા ને રહેવા ત્યારથી અમે આ એરિયા ને આ જ પસંદ કરી છે. આપણે એમ એક જ જેવો ટેસ્ટ આવે છે પહેલેથી પહેલેથી છેલ્લે લગીન હોય તો એક જ ટેસ્ટ આવે છે. અને આ દાદા રે? હા. એ દાદા પણ ઢોસો ખાય છે? હા. શું નામ દાદા તમારું? નરસિંહભાઈ.
નરસિંહભાઈ પણ ઢોસો ખાવા માટે આવ્યા છે. નરસિંહભાઈ તમને કેવો ઢોસો લાગે છે? અમને ફાવેલ, ખાય મસાલા ઢોસો. અરે વાહ, દાદાને પણ ઢોસો ખાવાની મજા આવે છે. અને હવે આ ભાઈ પણ અહીંયા બેઠા છે. તમે કઈ વાત, ખાલી કેમ પેપર છે? અરે લસણીયો પેપર છે આ. અરે વાહ, તો આની ફેમસ આઈટમ છે. શું વાત કરો છો? આ જો ખાવા માણા ક્યાંથી ક્યાંથી આવે આનું ચીઝ લસણીયો. ચીઝ લસણીયો પેપર ઉપર ચીઝ ને લસણ આવે? શું વાત કરો છો? તો તમે કેટલા ખાઈ શકો આ પેપર? હું આ ત્રીજો ખાઉં. અત્યારે ત્રીજો પેપર ખાઉં છો? પેપર ખાઉં. અરે વાહ, તમારી સાથે તો મારી ફાઈ લગાવવી જોઈએ. બપોરનો હું જઈમો નથી, ઢોસો ખાવા હાટું તો. તો તો ઢોસાના પેપરનો દાટ વાળી દેવાનો હોય છે ને? દાટ જ વાળી દેવાનો હોય ને. અરે વાહ, તમે કેટલા સમયથી આવો છો? હું છેલ્લા 3 વર્ષથી આવું. બરોબર. અને તમે ક્યાંથી આમ લાંબા થાવ છો? હું તો પાસડ જ રહું છું, આ હસનવાડીમાં પાસડ જ રહું. તો અહીંયા તમે આવો છો તો તમને અનુભવ તો કડવો થતો હશે ને? ક્યારેક ક્યાં ક્યાંથી માણસો આવતા હશે, ક્યાં ક્યાંથી માણસો આવે ધક્કા ખાવા હાટું, આ ઢોસા ખાવા હાટું. અને વેઇટિંગમાં તો ઊભું જ રહેવું? વેઇટિંગમાં તો હું ઊભો તો 15-20 મિનિટ, ત્યારે તો મારો વારો આવ્યો. એટલે જ લગભગ લાગે છે ભૂકા બોલાવી દેવાના છે. ભૂકા બોલાવી દે. તો તમે પણ આવજો એકવાર ભૂકા બોલાવવા માટે. અત્યારે હવે આપણે આગળ તો પૂછ્યું, પણ પાછળ એક ટોળો તો બેઠું જ છે. એ ટોળામાં જ આપણે જવાનું છે કે ભાઈ, અને અહીંયા તો નાના નાના ટાબરિયા ઢોસા ખાય છે, બે બે વર્ષના. અને કેવડી ઉંમર થઈ હશે બેન? સવા વર્ષની છોકરી ઢોસો ખાવા આવી, વિચાર તો કરો. તો આ ઢોસો કેવો હોય છે? સોફ્ટ હોય. એમ એકદમ સોફ્ટ હોય છે, નાના બાળકો પણ ખાઈ શકે? હા હા. અરે વાહ, તો ભાઈ તમે શું ખાવ તું અત્યારે? ચીની રોલ ને ભાજી ઢોસો. બરોબર. તમને કેવો લાગે છે એનો ટેસ્ટ? બહુ મજા આવે, મસ્ત આવે. કેટલા સમયથી આવો તમે અહીંયા? 3 વર્ષ જેવું થઈ ગયું. અરે વાહ. અને જીની રોલ અને બીજું તમે આની સાથે? મૈસુર ભાજી ઢોસો. અરે વાહ, મૈસુર ભાજી ઢોસો. તમે કેટલા જણા ફેમિલીમાં આવ્યા છો? 5 જણા. બરોબર. 5માં પછી આ છોકરા નહીં ગણવાના? છોકરા ક્યાં ગણવાના, છોકરાનું અહીંયા પેમેન્ટ તો લેતા હશે ને? પેપર લેતા હશે. લેત ને બેબી પેપર. તો તમે છોકરાઓને કેટલા પેપર ખવડાવી દો છો? એક 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 પેપર ખાઈ જાય છે. હા. આનાથી કોઈ આડઅસર ન થાય? ના ના, એમાં શું થાય. અરે વાહ. તો ઢોસામાં અહીંયા તમે કેટલા જે પહેલેથી આવો છો, એવો ને એવો ટેસ્ટ લાગે છે કે? એવો ને એવો જ, એક ધારો જ છે. તો તમે એકલા એકલા ખાવ છો, આપણે જે વ્યૂઅર જોઈ રહ્યા છે એમને તમે શું કહેશો? આવજો અહીંયા એકવાર તો આવવું જ પડે. ભાઈ એમ કહે છે કે એકવાર તો તમારે જરૂર આવવું જ પડે. નહીં આવો એટલે મજા જ આવી રાખે, વ્યસન થઈ જાય. ફ્રાય મસાલા મારો ફેવરિટ ઢોસો છે. આ નોખી નોખી બધા ઢોસા મસ્ત ના આવ્યા, મારી માટે ફેવરિટ. જ્યારે આવું અઠવાડિયામાં એક વખત હું અહીંયા હોય જ છું. મયુરભાઈ મારા ફ્રેન્ડ છે, સમજી. આજે મારા ફ્રેન્ડને હું લઈને આવ્યો છું અહીંયા ટેસ્ટ કરાવવા માટે કેવું આવે છે. ને પબ્લિક અહીંયા કોઈ જાતની હમતી જ નથી, દરરોજ માટે એવું ટ્રાફિક હોય જ છે અહીંયા. જ્યારે મારા મિત્ર અથવા મારા કોઈ સગા સંબંધી હોય ત્યારે મેઇન અમારું સ્થળ આવડા જ હોય છે, સુરતી ઢોસા. કોઈ પણ વ્યક્તિ હોય જમી આવે, સુરતી ઢોસામાં અમે જમ્યા જઈએ. અને અમારું સ્થળ પેલું એ જ છે ભાઈ. પછી બીજી વાત છે, પેલી વાત એ થાય, અમારે સુરતી ઢોસા ખાવા જવું હોય તો ત્યાં જ હોય અમે. આપણે સર્વિસમાં કોઈ વસ્તુ ઘટવા નથી, તમે કહો એટલે તરત પાંચ મિનિટ ન થઈ જાય તમને ગમે વસ્તુ આવી જાય. બાકી બીજામાં જાય તો અહીંયા વેઇટિંગ હોય છે. અહીંયા સર્વિસ બહુ, સ્ટાફ બહુ સારો છે, ઇશારો કરી કે આપણે જે વસ્તુ જોતો એ આપી જઈએ અને મજા આવે એવું છે. ટેસ્ટ બહુ સરસ છે આનો, કોઈ વસ્તુમાં ઘટે એમ નથી. હું છેલ્લા 4 વર્ષ આવું, એક ને એક સ્ટેટ આવે, કોઈ કઈ ફેરફાર થતો નથી. હવે આ ઢોસા તો આવી ગયા છે ઘણા બધા. લલિતભાઈ, ઢોસા તમે ઘણા બધા ખવડાવો છો, પણ આમાં કયા ઢોસાનું શું નામ છે, કેવી રીતે ખાવા એ મને નથી આવડતું. હાજી, આ આપણે જીની રોલ ઢોસા છે. આ જીની રોલ ઢોસા કહેવાય છે. સ્પ્રિંગ રોલ છે. આ સ્પ્રિંગ રોલ. આ ચીઝ પીઝા. ચીઝ પીઝા. આ ફ્રાઈડ ઢોસા. ફ્રાઈડ ઢોસા એટલે આમાં બધું મિક્સ જ આવતું હશે ને, ફ્રાય કરેલું. આ અમારી સ્પેશિયાલિટી સુરતની. અને મૈસુર ભાજી. આ મૈસુર ભાજી. હા, ભાજી ઢોસા. એટલો ક્રિસ્પી પેપર કોઈ રાજકોટમાં નહીં આપી શકે. આ ક્રિસ્પી છે. હા, બરોબર. આખો મોર ને કડા ખીલી હોય એવી રીતનો. આનો સીન ભાઈ લેજો સર. અમારી સ્પેશિયાલિટી છે. બરોબર. આ સુરતી સ્પેશિયલ કહેવાય છે. હા, મૈસુરી. મૈસુર ભાજી. મૈસુર ભાજી ઢોસો. હા. ત્યારબાદ આ જે રહ્યું, આ છકરી વાળું, ટમેટા વાળું, મિક્સ વેજ. આ મિક્સ વેજ આમાં શું શું આવતું હોય છે? આમાં મિક્સ ચીજ, આમાં બધી આપણે વેજીટેબલ્સ અને પીઝાની વેરાયટી બધી આવે. બરોબર. તો પીઝા ટાઈપ જ આવે ને? પીઝા ટાઈપ જ ઢોસો આવે. ત્યારબાદ આ જે છે, હા, ફૂલ જેમ તમે ખીલાવીને રાખો છો, આ શું છે? આ કેવો ઢોસો? ચીઝ ચીલી ઢોસા. આ ચીઝ ચીલી. હા. અને ત્યારબાદ આ જે છે, ચીઝ પીઝા. આમાં તો મકાઈ ને એવું બધું છે, પોપકોર્ન ને બધું. હા, વેજીટેબલ્સ આવે બધી. આ વેજીટેબલ જ આવે આમાં. વેજીટેબલ સીઝ અને પનીર ની આઈટમ બધી છે. આ તો હજી આપણે 8-10 જ છે અહીંયા. હા, બાકી આવી 70 વેરાયટી બનાવી છે. આના સિવાય 70 વેરાયટી બનાવી છે. તો કેવી રીતે આમાં શું ખાવું ને શું ન ખાવું, માણસ કન્ફ્યુઝ થઈ જાય.
આપણે ટેસ્ટ કરીએ પહેલા. હા જી. આ બધી રેગ્યુલર વસ્તુ કાયમ ડેલી તાજી હા તાજી જ આવે અને તાજું જ કટિંગ થઈને બને. બીજું બધું તો ઠીક પણ તમારો જે સંભાળ છે ને એ કંઈક ટેસ્ટ જ અલગ છે, બનાવવાની રીત જ અલગ છે. આપણે સાઉથની સિસ્ટમ છે, સાઉથની સિસ્ટમથી બની છે. બારે જઈ તો આપણે સૂપ જે પીતા હોય પહેલા આપણે, તો અહીંયા એક સૂપ ટાઈપ જ છે, સૂપ જેવું જ ગુણકારી છે. સરગવો અને બધું વેજીટેબલ્સ નાખવામાં આવે છે અને પાછું નેચરલ આપણે નેચરલ વસ્તુ બતાવી એ પ્રમાણે છે. હા, નેચરલ સવારમાં ડેઈલી મસાલો બને છે તાજો તાજો દેશી, અને પાછા જે ઢોસા તમે બનાવો છો એ પણ દેશી ચૂલે જ બને, ચૂલે જ બને છે. હા, એનો તો ટેસ્ટ છે. તમે પણ ટેસ્ટ કરો અમારી સાથે. હા જી. સ્પ્રિંગ રોલ, સ્પ્રિંગ રોલ છે. હા, અમારા ડોસા સમજી ના ગવાય, સીધા મોઢે જ આવી રીતે મૂકવાના. ટોમેટા સોપ છે ને? હા, ટોમેટો સોસ તીખાસ અને ખટાસ બે આવે છે. આની તો કઈક વેરાયટી જ અલગ છે, સ્ટ્રોબેરી ટાઈપ. હા, જીની રોલ ઢોસા હે ને? જીની રોલ ઢોસા. હા, બસ વેજીટેબલ કટિંગ કરીને નાખવામાં આવે છે. અચ્છા. હા, અને હવે આપણે ટેસ્ટ કરતું આ ભાજી. હા, ભાજી ઢોસા છે આ ભાઈ. ફ્રાઈ ઢોસા. હા, ફ્રાઈ ઢોસા. હા, મસાલા ફ્રાઈ ઢોસા. આ તો બધા ચમચીથી ખાવા પડશે ને? હા, ચમચીથી ખાવા પડશે. કોને ખારે છે ને? દરેક આઈટમમાં કંઈક ટેસ્ટ અલગ જ લાગે, અલગ જ ટેસ્ટ આવે, ઘણો બધો ડિફરન્સ આવશે. કોઈ એક જ એક સરખી વેરાયટી કોઈ નહીં આવે. અને આ કદાચ એક વ્યક્તિ એક સાથે પાંચ આઈટમ ખાઈ જાય ને તો સવારે કામે વયો જાય ખરો. હા, કોઈ નુકસાન નહીં. બહાર ઘણી જગ્યાએ શું થતું હોય કે સાંભાર ખાતા હોય તો મરચું ચોટતું હોય ને તમારું ગળું પકડાવવાના કોઈ આડઅસર ઇફેક્ટ, કોઈ આડી ઇફેક્ટ નહીં આવે તમારા. અમારી કોઈ પણ વેરાયટી ખાઓ તમને કોઈ જાતની સવારે ઇફેક્ટ નહીં પડે. વાહ. અને ઘણી વાર તો ફૂલ ટ્રાફિક હોય તો તમે તમારા જાતે બનાવીને પણ તમે આપતા હોય. હા જી. એટલે તમારો જે ટેસ્ટ હોય ને એ કઈક અલગ જ હોય ને. આમાં પણ તમે એક બે આઈટમ તો બનાવી છે આ જેવો લાગે છે. હા, મારી બનાવેલી જ આવે રહી છે એ. હવે આપણે ક્રિસ્પી જરા ટેસ્ટ કરશું. હા, હવે ક્રિસ્પી નો ભૂકો બોલાવી. હા જી. ભાવ બધા રીઝનેબલ જ છે એમ. હા જી. ઘણી વાર એવું થતું હોય કે હાઈ ફાઈ ઢોસા ને કોઈ હાઈ ફાઈ વસ્તુ ખાવા જ આવી હોય ને તો એમ થાય કે આ સારી વસ્તુ છે તેનો ભાવ અલગ હશે, વધારે હશે. એવું કઈ નથી, નાનો માણસ નથી આવી શકતો. ના ના, બધા નાના માણસ આવે છે ને મોટો માણસ પણ આવે છે. બરોબર, તો બધાને પરવડે. અહીંયા સાયકલ લઈને આવે છે ને ઓડી લઈને આવે. શું વાત કરો? હા જી, સાયકલ વાળા પણ આવે છે, ઓડી વાળા પણ આવે છે. તો આ ક્રિસ્પી વેફર એકદમ ક્રિસ્પી છે. હા, અને આ જે આઈટમ તમે બનાવો છો એ રવાની આઈટમ, આથાવાડી નહીં, આની સાથે ભાજી લઈને જ ખાવાની. ભાજી લઈને ખાવા. આવી ભાજી રાજકોટ ની અંદર ક્યાંય નહીં મળે. રિયલ માં યાર અંદર બનાવતા તો હું વિચાર કરતો, તમે કીધું પાઉં ભાજી બનાવે કે શું? ના ના, આ મૈસૂર ભાજી. બરોબર, આમાં શું શું આઈટમ હતી છે? આમાં ટમેટું બટેકું. બરોબર. હા, અને આમાં અલગ અલગ ડિઝાઇન આવે કે? ના, આમાં ડિઝાઇન તો એક જ. આટો આપણે ટોપી બનાવી, એક ઓલે એક બાબલાવારી હતી. હા, એ બનાવી. હા, એ બનાવી છે, ટોપી બનાવી. એ નાના બાળકો આવે તો એના નાના બાળક રાજી થાય, ખુશ થઈ જાય. ના, આઈટમ બધી જબરદસ્ત છે. આની સાથે એક્સ્ટ્રા આપણે કોલ્ડ ડ્રિંક છે, છાશ છે, એ પણ મળી રહે છે. હા, અને ટોટલ વેરાયટી જૈન બની શકે, પ્યોર જૈન પણ બની શકે, અને સ્વામિનારાયણ જૈન પણ બની શકે કાંદા લસણ વગર. બરોબર. સંભાર આપનો કાયમી કાંદા લસણ વગર નો જૈન જ આવે છે એમ. હા,
પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે, એની કઈ રીતે હોય છે આપણે પ્રોસેસ? પાર્સલ તો ત્યાં ટેબલે લખાવી દઈએ અને અંદર પાર્સલ ટૂંક સમયમાં જ થઈને આવી જાય છે. એક માણસ આવે મિનિમમ એને બે ત્રણ ઢોસા તો ખવાય જ જતા છે. હાજી, તમારો ટેસ્ટ જ એવો છે ને, એકવાર ગળે લાગી જાય ને એટલે એને બીજી વાર આવવું જ પડે. આવવું જ પડે. માણસ માવાના વ્યસન હોય, તમારે અમારે ઢોસાના વ્યસન. દીપભાઈ આવ્યા તો એ વાત કરતા હતા કે હું અઠવાડિયે અઠવાડિયે આવું, 5 વર્ષ થઈ ગયા. હા, રેગ્યુલર કસ્ટમર, વધારે 90% મારે રેગ્યુલર કસ્ટમર છે. અને તમારે કહેવાય કે આ એક ઇલાકો કહેવાય કે નાનો ઇલાકો કહેવાય, પણ તો અહીંયા દૂર દૂર થી લોકો આવે છે. અહીંયા યુનિવર્સિટી રે, આમ મૌડી જીવરાજ પાર્ક થી બધા લોકો અહીંયા જમવા માટે આવે છે. અને તાજે તાજી દવરો વેજીટેબલ પણ ડેઈલી તાજું જ, તાજું અને લોટ પણ, એમાં ઢોસા બનાવવાનો લોટ પણ તાજો જ બનાવવામાં આવે. આઈટમ જબરજસ્ત છે બધી તમારી. અને હવે તમે બધા ચાલુ કરજો, નકર ઠરી જશે. હવે આપણે ટેસ્ટ કર્યો, આ ટેસ્ટમાં કંઈ ઘટે એવું જ નથી, કારણ કે આવી બારે તો આવી આઈટમ આપણે ક્યાંય જોઈએ જ નથી અને દિલ ખુશ થઈ જાય એમ. તમે હવે જ્યારે તહેવાર આવતો હોય કે તમારું ફેમિલી આવે ને ત્યારે તો અચૂક આવજો, પણ આ વિડીયો જોઈને એકવાર તમે અહીંયા આવજો સાહેબ, વ્યસન થઈ જશે. અને આપણે હવે લોકેશનની વાત કરીએ. કોટારિયા રોડ, નંદા હોલ, કેદારનાથ ચોકારીના ગેટની એક્ઝેક્ટ સામે, સુરતી મૈસુર કાપે. અને આપણો ટાઈમિંગ શું હોય છે? 7 થી 11 ડેઈલી. ડેઈલી. તો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હશે, એકવાર જરૂર તમે અવશ્ય અહીંયા ઢોસાનો ટેસ્ટ લેવા આવજો. અને વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કોમેન્ટ, અને અમારી સાથે નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો.